सौराष्ट्र ने एकमात्र स्कूल ज्या ट्रस्टी तथा संचालको डॉक्टर इंजीनियर तथा शिक्षक छे एवी कानाबार स्कूल ऑफ साइंस एंड कॉमर्स कार्यक्षेत्र धोरण 5 થી 10 11 12 साइंस एंड कॉमर्स दीकराओ अने दीकरीओ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર અલગ અલગ સાયન્સ લેબ કમ્પ્યુટર લેબ દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ખામત્રોણ ચોકડી જુનાગઢ બાયપાસ જુનાગઢ યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય સરકારી ગોડાઉન પાસે ગાંધીગ્રામ જુનાગઢ નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે માપનની વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ વિશેનો આપણે અભ્યાસ કર્યો આજે રિવિઝન કરીએ અને એમાં થોડો વધુ આગળ અભ્યાસ કરીએ કે જેથી પોઈન્ટ વાળી રકમના સહેલાઈથી સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આપણે કરી શકીએ તો ગયા લેક્ચરમાં મેં તમને જે માહિતી આપેલી હતી ફરી પાછું છે રિવિઝન કરી લઈએ કે ભાઈ કોઈ રકમ આપણે આપી છે ભાઈ 2, 3, 4, 5, 6, 7, 8 એકમ દશક સો હજાર દસ હજાર લાખ 10 લાખ 23 લાખ 45 હજાર 600 ને 78 આવડી મોટી રકમ હોય તો એને શોર્ટમાં લખવા માટે 2.3456 આમાં જો મારી 1, 2, 3, 4, 5 અને 6 આંકડા આપણે કઈ બધું કહી શકીએ આમાં જોજો 1, 2, 3, 4, 5 અને 6 આંકડા આપણે કઈ બાજુ કહી શકીએ ડાબી બાજુ એટલે ઉપર 10ની કેટલી ઘાત આવશે 6 આવી જે છે એની કોઈ રકમ જોઈએ આપણે 0.00003201 આવી કોઈ રકમ છે તો પોઈન્ટ અહીંયા છે હવે પોઈન્ટ જમણી બાજુ હશે 1 1, 2, 3, 4 અને 5 જમણી બાજુ આપણે કેટલા સ્ટેપ પોઈન્ટ ખસેડો તો કે 5 3.201 × 10⁵ અહીંયા ઘાત કેટલી આવશે માઇનસ શું કામ માઇનસ 5 ઘાત આવે કારણ મેં તમને ગઈકાલે કીધું હતું એ મુજબ જ્યારે તમે પોઈન્ટ ડાબી બાજુ ખસેડો ત્યારે ઘાત કેવી બનશે પ્લસ અને તમે જ્યારે પોઈન્ટને જમણી બાજુ ખસેડો ત્યારે ઘાત કેવી બને તો કે માઇનસ બને ત્યારબાદ આપણે થોડા સરવાળા અને બાદબાકી વિશે સમજણ મેળવવાની હતી થોડી ગુણાકાર અને ભાગાકાર વિશે સમજણ મેળવવાની હતી તો આપણે પહેલા ગુણાકાર અને ભાગાકાર વિશે સમજણ મેળવીએ પછી આપણે સરવાળા અને બાદબાકી વિશે સમજણ ગુણાકાર અને ભાગાકાર વિશેની સમજણ તમને કહો તો તમને આવી કોઈ રકમ આપી તમને 0.0005 ગુણ્યા 0.00015 આવી કોઈ રકમ ચોપડીમાં નથી બધા આપેલી મેં મારી પોતાની રીતે તો કઈ રકમ છે આવી કોઈ રકમ આપી તો ગુણાકાર આપણે કઈ રીતે તો જો આવી રકમનો ગુણાકાર એકદમ સહેલાઈ કઈ રીતે થાય તો જો 1, 2, 3 અને 4 પોઈન્ટ કેટલા આંકડા આપણે કહેશે નો 4 એટલે નો હશે 5×10⁻⁴ ગુણા 1, 2, 3, 4 અને 5 સમજ જો પોઈન્ટ 1, 2, 3, 4 અને 5 15×10⁻⁵ હવે તમને સહેલાઈથી આવડી જાય 15×5 ગુણ આધાર સરખા તો ઘાતનો શું થાય સરવાળો
થાય સરવાળો ક્યારે ગુણાકાર હોય ત્યારે 10 ની માઈનસ 4 ઘાત વત્તા 10 ની માઈનસ 5 ઘાત તો 75 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત અને તમે આ પણ લખી શકો 7.5 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત આ સહેલાઈથી આપણે જવાબ આવી આ રીતે કરો તો સહેલાઈથી જવાબ આપણે આવી હવે ચોપડીમાં એક રકમ આપેલી છે એમાં થોડી એવી ભૂલ છે જોઈ લે કઈ રકમ છે તે આપણે 2.7 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત 2.7 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત સંગા એટલે કે છેદમાં છે 5.5 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત આવી એક રકમ ચોપડીમાં આપેલી છે હવે જો આવી રકમ આપેલી હોય ત્યારે શું થાય છે તો જો 2.7 એમના 5.5 એમના 10 થી માઇનસ 3 ઘાત એમના 10 થી માઇનસ ઘાત 4 ઘાત છે એમાં છે ઉપર જાય તો કેવી થઈ જાય 10 ની પ્લસ 4 એટલે કેવી થઈ જશે 10 ની પ્લસ 4 હવે જો 2.7 ભાગ્યા 5.5 આપણે કરવા તો આના માટે આપણે ફરજિયાત શું કરવું પડે તો કે ભાગાકાર 27 ભાગ્યા 55 કરવા જ પડે 0.2 એટલે 270 થઈ જાય 4 વડે ભાગશા ચાલે 55 × 4 એટલે 220 કેટલા વધ્યા તો કે 50 વધુ એક 0 મૂકો એટલે કેટલા થઈ ગયા 500 હવે કેટલા વડે ભાગ આવશે તો કે 9 વડે ભાગ આવે 9 વડે કેટલા થયું 495 5 એટલે હું જવાબ આવ્યો આપણી પાસે 0.409 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ગુણ્યા 10 ની 4 ઘાત એટલે આધાર સરખા હોય એટલે ઘાત શું થાય સરવાળો 0.409 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે શું થશે 4.09 આ જવાબ આપણો બને ચોપડીમાં સેજની ભૂલ છે તો એ ભૂલ તમે સુધારી નાખજો ક્યારેક બનતું હોય આ રીતે એટલે આ રીતે તમે સહેલાઈથી ગુણાકાર અને ભાગાકાર કરી શકો જો તમને આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ સરખી રીતે આવડતી હોય એમાં થોડા વધુ આપણે આગળ વધીએ તો સરવાળાને બાદ યાદ રાખજો જ્યારે કોઈ સૂક્ષ્મ અને કોઈ મોટી રકમ હોય ત્યારે સરવાળાના બાદબાકીના કરવાના હોય ત્યારે એની ઘાત હંમેશા કેવી રાખવી પડે સરખી તો જ સરવાળા બાદબાકી થાય બાકી સરવાળા બાદબાકી થશે નહીં ઘાત હંમેશા કેવી રાખવાની તો કે સમાન કઈ રીતે કઈ રકમ જોઈએ આપણે એક રકમ આપણે જોઈએ એવી ચોપડી મુજબની રકમ આપણે થતા આપણે આપણી અનુકૂળતા એટલે કોઈ પણ લે કારણ કે આ પર વસ્તુ પરીક્ષામાં કંઈ પૂછાવાની નથી પરંતુ આ આપણે આવડે તો સહેલાઈથી આગળ આપણે ગણતરી જે કરવી પડે એ સહેલાઈથી ગણતરી કરી શકીએ આ તમારી સમજણ માટે છે બાકી આમાં વધુ કાંઈ ટાઈમ દેવાની જરૂર તમારે કોઈ કે મારે નથી જોઈએ કઈ એક રકમ છે તમને 0.0042 અને એક રકમ છે 0.12×10-2 ઘાત આવું છે તો આ બેનો સરવાળો કરવાનો તો શું કરું તો કાં આ રકમમાં ઘાત ઉમેરવી પડે અથવા આ રકમમાંથી આપણે ઘાતને દૂર કરવી પડે તો આપણે સેલો આપણે શામાં ઘાત ઉમેરીએ કેટલી ઘાત ઉમેરવાની છે માઇનસ 2
એટલે કે બે કર્ણ. પોઈન્ટને બે વાર આપણે કઈ બાજુ કરશે એટલે જમણી બાજુ, બે અને બે 0.42 × 10⁻², વત્તા 0.12 × 10⁻². હવે આ 10⁻², બરાબર છે, એમનેમ જ મૂકી દેવાની, એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં, કારણ કે એ સરવાળો છે. 0.42 × 0.12 = 0.54. આ રીતે ગુણાકાર કરી શકો, સરવાળા કરી શકો, ભાગાકાર કરી શકો, શું કરી શકો, બાદબાકી તો પણ આમ જ થાય કે ભાઈ 0.42 × 10⁻², ઘાત કેવી કરવી પડે સમય, ઓછા 0.12 × 10⁻², 10⁻², એમને મૂકી દઉં સામાન્ય નીકળે છે, શું નીકળી જાય છે સામાન્ય, 42 માંથી 12 જાય 0.30. આ તમારો જવાબ થાય. આને તમે આમ પણ લખી શકો, 5.4 × 10⁻³ અને 3.0 × 10⁻³. આપણો જવાબ આવી આ રીતે તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તમે કરી શકો છો. આથી આપણે આગળ જઈએ થોડા મિનિટો. આપણે હવે સાર્થક અંગોની વાત કરીએ. આ પોઈન્ટ તમારા માટે વધારે અગત્યનો પ્રેક્ટિકલમાં છે. તમે જ્યારે પ્રેક્ટિકલ કરો એવું જરૂરી દર વખતે એક સરખું આપણે નિશ્ચિત માપ મળે. ઘરે પણ આવું બનતું હોય આપણે કે દાખલા તરીકે વાત કરીએ કે ભાઈ આપણી ઘરે કોઈ મોટરસાઇકલ કે કાર હોય તો એની એવરેજ દર વખતે એક સરખી એવરેજ આપે નહીં ગાડી કે ભાઈ તમે 1 લિટર પેટ્રોલ પુરાયું તો કોઈ મોટરસાઇકલ છે તે મોટરસાઇકલ 60ની એવરેજ આપે. દર વખતે એવું ન હોય, ક્યારેક તમે ટ્રાફિકવાળા વિસ્તારમાં હોય તો એવરેજ ઘટીને 55-57 થઈ જાય, અને ક્યારેક ક્યારેક એકદમ વ્યવસ્થિત રોડ ઉપર દૂર સુધી બાઇક રાખવાનું થયું હોય તમારે તો આ એવરેજ તમારી 60ને બદલે 62-63 પહોંચી જાય. એટલે એવરેજ ફિક્સ ન કહી શકો તમે કે ભાઈ 1 લિટરમાંથી આટલી છે, તો એ નક્કી કઈ રીતે કરવામાં આવે, 2-4 વાર તમે અલગ અલગ જગ્યા પર ટ્રીપ કરો એના આધાર નક્કી થાય કે ભાઈ ગાડી છે એ આટલા કિલોમીટર પ્રતિ લિટરમાં આપે છે. પછી એ કાર હોય તો કારમાં પણ આ રીતે નક્કી કરવામાં આવે. એ જ વસ્તુ પ્રેક્ટિકલમાં, પ્રેક્ટિકલમાં તમે કોઈ પ્રયોગ કરો ત્યારે દાખલા તરીકે 3 વિદ્યાર્થીઓ છે પ્રયોગ કરે, આ પરીક્ષા દ્રષ્ટિએ કામ નથી, માત્ર સમજણ માટે કોઈ સ્ટુડન્ટ પ્રયોગ કરે છે. દાખલા તરીકે 3 વિદ્યાર્થી આપે, 1 વિદ્યાર્થી A, 1 વિદ્યાર્થી B અને 1 વિદ્યાર્થી છે C. એ વિદ્યાર્થીમાં કોઈ રીડિંગ આવ્યું છે 12.1, બી વિદ્યાર્થી રીડિંગ આવ્યું છે 14.1 કેલું, સી વિદ્યાર્થી રીડિંગ આવ્યું છે 15.2, એ વિદ્યાર્થીનું બીજું રીડિંગ, આ પહેલું રીડિંગ ગણીએ આપણે. રીડિંગ એટલે શું, તો કે માપ, માપ કરતા હોય કોઈ તો વસ્તુ અત્યારે છે. બીજું રીડિંગ એ વિદ્યાર્થી કહ્યું 12.3, બી વિદ્યાર્થી કહ્યું 15.1 અને સી વિદ્યાર્થીનું આવ્યું 15.4. હવે આનું આ રીડિંગની સરેરાશ કાઢવી પડે, સરેરાશ અથવા તો હું કહેવાય સરાસરી, બે નો સરવાળો કરો, પહેલા કેટલા કરો 2, આ તમે જે મધ્યક ભણી કે આનો જવાબ કેટલો આવશે 12.2, આનો જવાબ કેટલો આવશે 15.3, આનો ચૌદ પોઈન્ટ છ. અહીંયા રીડિંગમાં વેરિએશન જુદા પણ તમને વધારે જોવા,
એટલા માટે આ રીડિંગને સાર્થક રીડિંગ કહેવાય. જેટલું પહેલું રીડિંગ અને બીજા રીડિંગ વચ્ચેનો તફાવત ઓછો એટલા તમારા રીડિંગ કેવા કહેવાય? સાચા. ખાસ કરીને તમે જ્યારે પ્રયોગ કરો ત્યારે, પ્રયોગશાળામાં જ્યારે તમને પ્રયોગ કરાવવામાં આવે કે પ્રેક્ટિકલ એક્ઝામ વખતે પ્રયોગ કરો તમે, ત્યારે જે કોઈ પણ તમને ગ્રાઉન્ડમાં આપેલા હોય એનું પહેલાં માપન સાહેબ એની રીતે કરેલું હોય, પછી એમાં તમારી ભૂલ પ્લસ ઓર માઇનસ વન, દાખલા તરીકે કોઈ સાહેબે તમને પ્રયોગ કરવા માટે પ્રેક્ટિકલ આપ્યા એમાં દ્રાવણનું મૂલ્ય 19.3 છે સાહેબનું, અને તમને પ્રેક્ટિકલ કરવા માટે આપ્યું. પ્રેક્ટિકલમાં તમારું મૂલ્ય પ્લસ માઇનસ વન એટલે 19.3 ને બદલે 19.4 પણ આવે કે 19.2 પણ આવે તો માર્ક્સ તમારા કાંઈ કપાય. પણ પછી જેમ જેમ મૂલ્ય વધતું જાય કે ઘટતું જાય એમ તમારા માર્ક્સ શું થવા માંડે? ઘટવા માંડે. એટલે જેટલું તમારું રીડિંગ વ્યવસ્થિત એટલી તમારી ચોકસાઈ વધારે સારી એમ કહેવાય. બીજી ભાષામાં જેટલી તમે વ્યવસ્થિત ચોકસાઈથી કામ કરશો એટલું રીડિંગ તમારું પરફેક્ટ થાય. આ વસ્તુ તમને વધારે અગત્યની કેમાં છે? તો કે ભાઈ પ્રયોગશાળામાં, કેમાં? પ્રયોગશાળામાં અલગ અલગ પ્રકારના પ્રયોગો કરવા માટે તમને ઉપયોગી સાબિત થાય એમ છે. આથી આપણે વાત કરીએ આપણે તો રસાયણ વિજ્ઞાન હોય કે ભૌતિક વિજ્ઞાન હોય એની અંદર અમુક પ્રકારની પોઈન્ટ પછી અમુક આંકડાને અવગણવા આવતા હોય. કઈ રીતે જોવા મળે? દાખલા તરીકે એક રકમ છે આમ તમને 19.9321745 આવડી મોટી રકમ હોય તમારે આવડી મોટી રકમ યાદ રાખવાની જરૂર નથી. આને બદલે તમે 19.3 કરો તો ખોટું પડે. હવે હું તમને જે વસ્તુ સમજાવવા માંગુ એ સમજો. આ રકમ આ માહિતી હોય તો જો મારે વાત કરી વાત અહીંયા બગડો હતો અને હું થઈ ગયો છગડો, તો તમારે શું લખવાનું? 19.9 આયા તગડાને બદલે હું કરી નાખવાનું? છોકરો પાંચડા કરતા મોટી રકમ હોય એટલે આ રકમ હોય એનાથી મોટી રકમ લખી નાખવાની, પાંચ કરતા નાની રકમ હોય તો આને આ જ રકમ લખવાની. જો પાંચડા કરતા મોટી રકમ હોય તો તમે કઈ રકમ લખી શકો? એના કરતા પાંચ કરતા નાની હોય તો એની જ રકમ લખી નાખો. હવે મગજમાં પ્રશ્ન ઉભો થાય કે સાહેબ પાંચ હોય તો એવી એક રકમ લઈ આપણે અહીંયા અલગથી રકમ લઈ આપણે 8.4 3 5 આ રકમ છે. હવે જોજો બધા અહીંયા કેટલા છે? પાંચ. પાંચ કરતા વધુ હોય તો અહીંયા બેને બદલે કેટલા મૂકી દો? ત્રણ. પાંચ કરતા ઓછી હોય તો કેટલા રાખવાના? બે. પણ પાંચ છે તો શું થયું? તો જો પાંચ હોય તો એની આગળ પણ જો ભેગી હોય તો એમને એમ જ મૂકી દેવાનું, એની આગળનો કયો હોય? પેકી. તો એમને, અને જો આગળનો પેકી હોય તો પછી એની આગળનો આગળનો શું છે? અહીંયા એકી. માટે એકી અંક હોવાથી એક અંક મૂકવો પડે વધારે, બેકી અંક હોય કે અંક વધારવો પડે. આ વસ્તુની આપણને ખ્યાલ હોવી આ રીતે
વધારાના આંકડા આમ દૂર કરવામાં આવે. પોઈન્ટ પછી બે આંકડા સુધીનો જવાબ હોય તે ઇનફ ગણાય છે. એટલા પછી શૂન્યની કેટલીક કિંમતો વિશે માહિતી આપેલી છે. એ નોન ઓફ યુઝ પોઈન્ટ કહેવાય. આપણને બધાને ખબર છે ક્યારે શૂન્ય કામનું ને ક્યારે શૂન્ય કામનું નહીં. એક બેના સાદા એક્ઝામ્પલ તમને કહી દઉં, વધુમાં ડિટેલમાં જવું નથી. કે દાખલા તરીકે આ મીંડુકામ, આ મીંડુકામ 10 એમાં થઈ ગયા 100,000. આ એક આ મીંડુકામનું નહીં, હજી એક મીંડુકામનું કામનું, હજી એક મિંડુ કામનું. હું કામ નહીં, કિંમત તો કેટલી ગણી, એક જ ગણાય. તો ક્યારે શૂન્યની કિંમત કેટલી હોય તે સમજણ ખાલી આપેલી કે પરીક્ષાની દ્રષ્ટિએ નાનો પીસે માત્ર આપણે એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10,00,000, કરોડ, 10 કરોડ એ આંકડા ઉપરથી ગણતા આવડવા જોઈએ અને કોઈ પણ રકમ વાંચતા આવડવી જોઈએ. ગમે એવી મોટી રકમ આવી હોય કે નાની રકમ આવી હોય, જો આપણે રકમ વાંચતા આવડે તો આ પોઈન્ટની ખાસી અગત્યતા રહેતી આપણા માટે નથી. વાત એની અહીંયા પૂરી થાય છે. હવે આપણે વધુ અગત્યનો પોઈન્ટ જોઈએ, પરિમાણાત્મક પૃથ્થકરણ. આમાં શું હોય તો કે એક એકમને બીજા એકમમાં કન્વર્ટ કરવું, એટલે કે મોટા એકમને નાના એકમમાં શું કરવું, તો કે રૂપાંતરિત કરવું. કઈ રીતે તો જોઈએ. તમને એમ આપેલું હોય, ચોપડી માપેલું છે એ મુજબ ના જતો ઉદાહરણ જોઈએ તો કે ભાઈ 3 ઇંચ ના લોખંડના પાઇપનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. ઇંચને એમાં રૂપાંતર કરવા પડે સેન્ટીમીટર, ઇંચને એમાં રૂપાંતર કરવા પડે આપણે સેન્ટીમીટર. હવે આપણને બધાને ખબર છે ફૂટપટ્ટીની અંદર આપેલું જો હોય બે પોઈન્ટ 54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ થાય. ફૂટપટ્ટીની અંદર આપણે 2.50 આપે છે. ખરેખર એ છે 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ થાય. ઇંચ નહીં, ઇંચમાં એકમમાં ઇંચ તરીકે પણ લખવામાં આવે છે. 2.54 સેન્ટીમીટર એટલે કેટલા ઇંચ થાય? 1 ઇંચ. બીજી ભાષામાં વાત કરીએ તો 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. તો 3 ઇંચ ખાલી જગ્યા ગુણાકાર કરવા વાત થઈ જાય કોઈ 2.54 × 3 4 થી ભાગે ઘોડો લીધા પડી 1.5 × 15 × 16 ભરીએ 3×7.62 સેન્ટીમીટર. આ જ વસ્તુ અત્યારે વ્યવહારમાં આપણે બધા ઉપયોગ કરીએ. કઈ જગ્યા ઉપર? વરસાદમાં. એટલે વરસાદમાં આપણે બધા એમ કે ભાઈ આજે 2 ઇંચ પાણી પડ્યું, 3 ઇંચ પાણી પડ્યું, 5 ઇંચ પાણી પડ્યું, તો આપણને એનો ખબર પડતી નથી. 5 ઇંચ એમ આપેલું હોય તો જ આપણે ખબર પડે. પણ ઘણી જગ્યા પાણી આપણે એમ આપે કે આજે અહીંયા 20 મિલી પાણી પડ્યું, 50 મિલી પાણી પડ્યું. મિલી એટલે મિલીમીટર. મિલીને કેમાં કરો આપણે? આપણે સેન્ટીમીટરમાં. અને સેન્ટીમીટરને કેમાં ફેરવતા પડતા હોય તમને ઇંચમાં, તમને ખબર પડી જાય. બહુ સાદું ગણિત હું તમને સમજાવી દઉં. 25 મિલીમીટર આ સાદું ગણિત છે. એટલે 2.5 સેન્ટીમીટર એટલે 1 ઇંચ. આપણે કોઈ જગ્યા પર આ જગ્યા પર 100 મિમી વરસાદ પડ્યો તો 100 મિમી એટલે કેટલું આપણે ખબર પડવી જોઈએ? 100 મિલીમીટર.
100 મિલીલીટર થાય એટલે સેન્ટીમીટર કેટલા થયા? તો કે 1 પોઈન્ટ કાઢ નાખો, 10 વડે ભાંગો એટલે કેટલા સેન્ટીમીટર થઈ ગયા? 10. તો ઈજ કેટલા છે આથી તમને ખબર પડી જાવી જોઈએ. આ રીતે ગણતરી કરો તમે, 4 ઇંચ વરસાદ થાય 2.5 વડે એને ભાંગો એટલે ખબર પડી જાય કેટલા ઇંચ વરસાદ થયો કહેવાય, 4 ઇંચ વરસાદ થયો. આ રીતે જો તમે ગણતરી કરો તો કોઈ દિવસ ભૂલ પડે. આ ગણતરી તમને ખ્યાલ હોય તો વરસાદ કેટલો થયો તમને આઈડિયા આવી જાય. વરસાદ માપવા માટે તેનું યંત્ર આવે, વરસાદ માપક યંત્ર ખાસ પ્રકારની બોટલ હોય, એમાં પાણી પડે, એ પાણીને કેટલા સેન્ટીમીટર કેટલા મીટર મિલીમીટર છે માપવામાં એ રીતે આવે છે. પણ ન્યૂઝ ચેનલની અંદર કે છાપામાં ઇંચમાં ન આપેલું હોય અને મિલીમીટરમાં આપેલું હોય, તો મિલીમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો અને સેન્ટીમીટરને ઇંચમાં કન્વર્ટ કરીને તમે કહી શકો. એ જ વસ્તુ શું છે, પરિમાણાત્મક પૃથક. એક એકમને બીજા એકમમાં આપણે શું કરીએ તો કે કન્વર્ટિંગ, એને શું કહેવાય, પરિમાણાત્મક પૃથક. ચોપડીમાં એક વધુ ઉદાહરણ છે, વ્યવસ્થિત જોઈ લઈએ. આ વસ્તુ નોર્મલી પરીક્ષાની અંદર આવતી નથી, પરંતુ આવડે ને તો આપણે ગણતરીઓ પ્રમાણમાં ઝડપથી કરી શકીએ. ગણતરીઓ કેવી કરી શકીએ? આપણે ઝડપથી કરી શકીએ. વધુ એ આવી એના માટે ચોપડીમાં આપણે જોઈ લઈએ કે ભાઈ જોઈએ. એક દિવસ એટલે કેટલી કલાક?
હવે એક કલાકની મિનિટ કેટલી 60 એક મિનિટની સેકન્ડ કેટલી 60 તેથી કલાક કેટલી 48 બે દિવસની 48 લખો તો 2 ગુણ્યા 24 લખો ખોટું પડે કલાક લેખા પછી એની મિનિટ કરવા કરો હોય તો ગુણ્યા કેટલા કરવા પડે 60 આટલું એવું થાય મિનિટ એને ગુણ્યા પાછા કરવા પડે 60 આટલું એવું થઈ ગયો આનો ગુણાકાર કરો તો તમને તમારો જવાબ મળી કઈ રીતે ગુણાકાર કરો તો કે 48 ગુણ્યા 36 કરતા1800 ઉપયોગી સાબિત થશે સ્ક્રીનશોટ લેવલ લઈ લો આ પણ અગત્યનો હતો આના પછી આપણે હવે ખૂબ જ અગત્યના 5 રીતનો અભ્યાસ કરવાનો છે ખૂબ જ અગત્યના 5 નિયમો એક નિયમ છે દળ સંચયનો નિયમ નિયમ માત્ર યાદ રાખવાના છે કારણ કે આ નિયમની શોધ પછી તો બીજી ઘણી બધી વિજ્ઞાનમાં શોધ થઈ ગઈ છે પણ આ બધા શરૂઆતના તબક્કાના નિયમો હતા એટલે આપણે યાદ રાખવા જોઈએ આ નિયમની શોધ ઈસવીસન 1789 એન્ટોની લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે કરી કોણે કરી એન્ટોની લેવોઇઝર નિયમ કઈ આવો બહુ સાદો નિયમ છે દ્રવ્યનો નાશ કે દ્રવ્યનું સર્જન થઈ શકતું નથી દ્રવ્યનું સર્જન કે નાશ થઈ શકતો નથી કેવાય એમ માગે છે તમે તમારી રીતે કોઈ પણ દ્રવ્ય બનાવી શકતા નથી કે કોઈ પણ દ્રવ્યનો તમે નાશ કરી શકતા નથી
વૈજ્ઞાનિકો અત્યારે જે કંઈ પણ સંશોધનો કરી દ્રવ્યો બનાવે છે એ ખરેખર બનાવતા નથી, એ ઓલરેડી પૃથ્વી ઉપર છે. પણ એ તમને ને મને ખબર નથી કે વૈજ્ઞાનિકે એની ઉપર અભ્યાસ કરી એને બહાર કાઢ્યો અને એને પોતાને ગમતું નામ દીધું. એના આધારે આપણે બધા એને ઓળખીએ છીએ. પણ કોઈ નવું દ્રવ્ય બનતું નથી, દ્રવ્યનું સર્જન કે નાશ થઈ શકતો નથી. આ માહિતી કોણે આપી હતી? તો કે ભાઈ એન્ટોની લેવોઇઝર. કઈ સાલમાં? 1789. આ માટે એને દહન પ્રક્રિયા ઉપર ઘણા બધા પ્રયોગો કરેલા. અત્યારે પ્રક્રિયાનું દર ને પછી દર એ નક્કી કરવા માટે આ નિયમ જ અગત્યનો હોય. આ નિયમ માત્ર આટલી જ વસ્તુ યાદ રાખવાની, નથી વધારે. પરીક્ષામાં આપણે ડેલી ટેસ્ટમાં પૂછીએ, દર સંચય નિયમ લખો અથવા સમજાવો, ખૂબ સાર 2 પોઈન્ટ લખો તો એક ઇનફ છે. વધુમાં લખવું હોય તો નવી લખી શકો કે આ નિયમ માટે સમજાવવા માટે વૈજ્ઞાનિક એન્ટોની લેવોઇઝર દહન પ્રક્રિયાનો ઘણો બધો અભ્યાસ કરેલો હતો. બાકી એ કોઈ વસ્તુ જે અગત્યતા વધારે આટલી જ માહિતી આપણે પકડવી જોઈએ. નિયમ લખી નાખો અથવા તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે બીજા નિયમ ઉપર જઈએ. હવે આપણે આપણા બીજા નિયમ તરફ જઈએ. બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ નિયમ કઈ આ રીતનો છે કે ભાઈ આપેલ સંયોજન હંમેશા વજનથી ચોક્કસ પ્રમાણમાં તત્વો ધરાવે છે. આપેલ સંયોજન હંમેશા વજનથી ચોક્કસ પ્રમાણમાં તત્વો ધરાવે છે. આ નિયમની શોધ જોસેફ ક્રાઉસ નામના વૈજ્ઞાનિકે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે સમજો. ફરી એકવાર બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. કયો? તો કે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિયમ કઈક આવો છે, આપેલ સંયોજન હંમેશા વજનથી ચોક્કસ પ્રમાણમાં તત્વો ધરાવે છે. આપેલ સંયોજન હંમેશા વજનથી ચોક્કસ પ્રમાણમાં તત્વો ધરાવે છે. આ નિયમની શોધ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે કરી. જોસેફ પ્રાઉસ્ટે કઈ રીતે કરી? તો કે જોસેફ પ્રાઉસ્ટે CuCO3 નામ છે કોપર કાર્બોનેટ. શું નામ છે? કોપર કાર્બોનેટ CuCO3. આના બે અલગ અલગ નમૂના લીધા પદાર્થ એક જ નમૂના કેવા બે અલગ અલગ. એક નમૂનો પ્રયોગશાળામાં સંશ્લેષણ કરી CuCO3 બનાવ્યું અને બીજો નમૂનો કુદરતી રીતે CuCO3 બનાવ્યું. આ બંને CuCO3ના નમૂનામાં એને અભ્યાસ કર્યો. તો આ બંને નમૂનાની અંદર મુખ્યત્વે કેટલા તત્વો હોવાના? 3. કયા 3 તત્વો? એક તો કોપર, બીજો કાર્બન અને ત્રીજો ઓક્સિજન. કયા 3 તત્વો હોવાના? કોપર, કાર્બન અને ઓક્સિજન. 3 જ વસ્તુ આની અંદર હાજર છે. કેટલી વસ્તુ હાજર છે આની અંદર? તો કે ભાઈ 3 જ વસ્તુ આની અંદર હાજર છે. હવે એને પ્રયોગશાળામાં સંશ્લેષણ કરીને જે CuCO3 બનાવ્યું એની અંદર કોપરનું, કાર્બન અને ઓક્સિજનનું
પ્રમાણ મળ્યું તો કેમાં કોપરનું પ્રમાણ 51.35%, કાર્બનનું પ્રમાણ 38.91%, જ્યારે ઓક્સિજનનું પ્રમાણ 9.74%. કેટલા ટકા? 74%. આ આંકડા આપણે યાદ રાખવાની જરૂર નથી. માઇટ કેમાં તો કે પ્રયોગશાળામાં સંશ્લેષણ કરીને કોપર કાર્બોનેટ બનાવ્યું. હવે ત્યારબાદ એને કુદરતી રીતે પણ કોપર કાર્બોનેટ લીધેલો હતો એની પાસે, એનું પણ પૃથ્થકરણ કર્યું તો એમાં પણ કોપરનું પ્રમાણ કેટલા ટકા મેળવ્યું? 51.35%, કાર્બનનું પ્રમાણ 38.91%, અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું મેળવ્યું? 9.74%. આના ઉપરથી સાબિત એવું થાય સંયોજન ગમે ત્યાં હોય, તમે પ્રયોગશાળામાં બનાવો કે કુદરતી રીતે, એની અંદર રહેલા તત્વો છે તે વજનથી કેવું ધરાવે? ચોક્કસ પ્રમાણ ધરાવે. સંયોજનમાં હંમેશા વધતી ચોક્કસ પ્રમાણમાં જ તત્વો આવેલા, સંયોજનની અંદર હંમેશા એના વજનના ચોક્કસ પ્રમાણમાં જ તત્વો આવેલા. આ માહિતી કોણે આપી? તો કે ભાઈ જોસેફ પ્રાઉસ નામના વૈજ્ઞાનિકે આપી, રસાયણ શાસ્ત્રી હતા. ક્યાં હતો? કે ફ્રાન્સમાં. આ પછી તેમણે પાણી પર અને બીજા ઘણા બધા પ્રયોગો કરી અને પોતાના નિયમની સાર્થકતા બતાવી. પણ સાર્થકતાની શરૂઆત ક્યાંથી શરૂઆત કરી? નિયમ ઉપર કાર્બોનેટથી. ક્યાંથી? ઉપર કાર્બોનેટથી. આના પર તમને ખ્યાલ પડી જાય કે ભાઈ 100 ગ્રામ ઉપર કાર્બોનેટ હોય તેમાં કેટલા ટકા કોપર હોય, કેટલો કાર્બન હોય, કેટલો ઓક્સિજન હોય, કિલો હોય તો પણ ખબર પડી જાય. માત્ર કોપર કાર્બોનેટ નહીં, તમે કોઈ પણ સંયોજનની અંદર રહેલા ઘટકોને જાણી શકો છો. જો કે અત્યારે તેનો અભ્યાસ બીજી લેટેસ્ટ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે, દવાની અંદર જે ઘટકો હોય એનું પ્રમાણ બહુ વધુ ઓછા પ્રમાણમાં હોય એ સમજવા માટે અત્યારે તો બીજા ઘણા બધા એકમો આવી ગયા છે અભ્યાસ કરવામાં, જે જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરતા રહેશું એમ વધારે આપણે આઈડિયા ક્લિયર થશે. આ ચેપ્ટરની અંદર પણ આપણે મોડાલિટી, નોર્માલિટી આવા 2-3 એકમો વિશે અભ્યાસ કરવાનો થશે. અત્યારે આપણે અહીંયા સુધી રાખી રાખીએ.